રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ખાતે ફાયર સેફટી અંગે બેઠક યોજાઈ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ગુજરાતભરમાં ફાયર સેફટી મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ગોંડલના ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ધોરાજીની તમામ બહુમાળી બિલ્ડિંગ અને સિનેમા હોલ અને મેરેજ હોલ, ડાઇનિંગ હોલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠકમાં ધોરાજીમાં તમામ બહુમાળી બિલ્ડિંગ, ગેસ્ટ હાઉસ, મેરેજ હોલ, સિનેમાઘરમાં ફાયર સેફટીના સાધન અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને ફાયર સેફટી ન ધરાવતા બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવશે અને સીલ કરવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી ચર્ચા કરાઈ હતી. તો વાત કરીએ ધોરાજી નગરપાલિકાની, તો ધોરાજી નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પણ ફાયર સેફટીના માત્ર ફાયરના બોટલોથી કામ ચલાવવામાં આવે છે. જે સ્થળથી ફાયર સેફટીની NOC મળે એ જ સ્થળે ફાયરના પૂરતા સાધનો નથી તો ફાયર ટેન્કર પણ બિસ્માલ હાલતમાં હોય અને નગરપાલિકા ખાતે જ ફાયર સેફટી અંગે બેઠક યોજાય તેવા સવાલો લોકોમાંથી ઉઠવા પામ્યા છે. સંજયભાઈ વાસાણી, ગોંડલ ફાયર ઓફિસર. હાલ ધોરાજી નગરપાલિકા ખાતે જે એસેમ્બલી બિલ્ડિંગ કહેવાય, મીન્સ કે સમાજની વાડી કહેવાય, તેમાં NOC નથી લીધેલ, તેના અનુસંધાને તમામને આજે નોટિસ ફાળવવાની છે અને જો તે નોટિસનું પાલન ન કરવામાં આવે તો તમામ બિલ્ડિંગ તેમને સીલિંગ પણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકારશ્રીના નીતિ નિયમ મુજબ માનો કે 50 વ્યક્તિથી વધુ જે બિલ્ડિંગમાં ભેગા થાય છે ત્યાં ફરજિયાત ફાયર NOC લેવાપાત્ર બિલ્ડિંગ છે.